મહત્વના સમાચાર આવ્યા સામે. સૌપુરા ડિસ્ટ્રિક્ટ કેનાલમાં વર્ષોથી પાણી વગર વંચિત જગતનો તાત મજબૂર. આજે થરાદ તાલુકાના અંતિયાર વિસ્તારમાં પહોંચ્યું એચપીએન ટીવી સૌપુરા ગામે, જ્યારે ત્યાંના ખેડૂતોએ વર્ષોથી કાકડોળે નર્મદાના પાણીની રાહ જોઈ બેઠા હતા. જ્યારે લાખો રૂપિયાની જમીનો આપી નર્મદા નિગમને પાણી માટે આપી હતી, પણ આજ દિન સુધી ખેડૂતોને નથી મળી રહ્યું પાણી. જ્યારે ખેડૂતોએ મીડિયા સામે થાળી વેલણ વગાડી ઘોર નિંદ્રામાં સૂતેલી સરકાર અને સરકારી બાબુઓને જગાડવા માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું, તેમજ લાખો રૂપિયાનો ખર્ચ કરી ખેડૂતોએ ચોમાસુ પાક માટે જમીનો તૈયાર કરી હતી, પણ સરકારી અધિકારીઓની મનમાનીથી ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો. જ્યારે નર્મદા નિગમના અધિકારીઓથી મોડીને ગુજરાતના મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં નથી આવતો ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ. જ્યારે ખેડૂતોએ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે ટૂંક સમયમાં અમને પાણી નહીં મળે, તો થરાદ કલેક્ટર ખાતે ઉપવાસ આંદોલન કરવાની આપી હતી ચીમકી. રિપોર્ટર ભમરાજી વાઘેલા, થરાદ બનાસકાંઠા. માટે અમે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરી અને કાલે ગઈકાલે કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપ્યું. 2015થી આ પાણીનો પ્રોબ્લેમ થયો છે. 2017માં અમે ખૂબ રજૂઆતો કરી અને નાયબ મુખ્યમંત્રી સાહેબને શ્રી મળ્યા અને એના માટે અમે પાણી માટે ખૂબ જ રજૂઆતો કરી, પણ એનો કોઈ આજથી સુધી અમારે એનો ઉકેલ મળ્યો નથી. અને નહેર પણ પાણી પણ ભાળ્યું નથી. છેલ્લા 3 વર્ષથી આ નહેર હા ઉકી પડી છે. માઇનોરોમાં તો પાણી જતું નથી. એટલા માટે આજે આ 5-6 ગામોના ખેડૂતો ભેગા થઈ અને થાળી અને ટોપલાને જે આનું પ્રદર્શન કર્યું છે, એના માટે કે સરકાર જાગે અને કોઈક અમારું સાંભળે તો અમારું કોઈક આનું પાણી આવે ને ખેડૂતો પેદા લેતા થાય, અને આમ છતાં કરો કોઈ એનું ધ્યાન નહીં દોરે તો અમારે ધરણા ઉપર બેસવું પડશે અને ભૂખ હડતાળ ઉપર ઉતરવું પડશે, આંદોલન કરવું પડશે. એના માટે આ 6-7 ગામોના ખેડૂતો પૂરી તૈયારી છે અને અમે હેરાન થઈને પણ અમે ભૂખ હડતાળ ઉપર ઉતરશું એવી અમારી સરકારશ્રીને રજૂઆત છે. તો અમારા આ સૌપુરા ડિસ્ટ્રિક્ટને કાયમી પાણી મળી રહે એવું તાત્કાલિક ધોરણે ચાલુ કરે, નહીં તો અમારે ન છૂટકે આ પગલાં ભરવા પડશે. સરકારશ્રીને માટે ભૂખ હડતાળ ઉપર બેસવું પડશે એવી અમારી આ બધા ખેડૂતો વતી હું સરપંચ તરીકે વારંવાર ખૂબ રજૂઆતો કરી છે. અને હવે ફરીથી આજે સરકારશ્રીને વિનંતી કરું છું કે અમારા આ કામનો નિકાલ લાવે. ઓકે. 6 ગામોનું ફોટિયું છે. છેલ્લા 3 વર્ષથી આ ફોટિયામાં પાણી આવતું નથી અને આ થાળી વેલણ વગાડી અને સરકારને રગાડવાનું આ પ્રદર્શન કરો છો. છતાં પાણી હાલે તો બરાબર છે, નકા 2 દાડાની અંદર કલેક્ટર સાહેબને અહીંયા ધરણા નાખવાના છે 6 ગામોના ખેડૂતો. અને આ દેખી દો બધે કે ખેડૂતો બેઠા, 6-6 ગામોના ખેડૂતો છે. આગળ હજી 7 કિલોમીટર સુધી પાણી પૂરો વિસ્તાર છે. ઓકે. આપણું નામ? મારું નામ સ્વામી ઓમપુરી ભાવપુરી. નર્મદા કેનાલ વાળા બધા છેલ્લા લૂંટ્યા છે. આજથી સુધી સાહેબ આ ફોટિયા અમારા ક્ષેત્રમાં નીકળ્યા છે, અમને પાણી મળ્યું જ નથી. અમોને એક તો બરબાદ કરી નાખ્યા, અમારી રમિયા તૂટી નાખી. ઉપરથી અમને વાવાદેવરાએ એક દાડો પાણી વટાડ્યું હતું, એમાં એકો ખેડૂત લાખ રૂપિયાના ખર્ચમાં ઉતર્યા છે. હાલની તારીખમાં અત્યારે અમારા છોકરાને દોણા ખાવા પ્રભુ વરસાવે તો છે, નકા પણ કોઈ છે નહીં. તે અમે આ 10 દાડાથી ઉપવાસ ઉપર ઉતરવાની, બધાને હડતાલ ઉપર ઉતરવાનું ના પાડે, પણ અમે હજી ના પાડો છો કે મહેરબાની કરી. અને કેનાલવાળાને કીધું પાણી છોડો, કેનાલવાળા મારા બેટા કોઈ દબા પાલતા નથી. અહીંયા હોય એટલે અમને ગાળિયા કાઢે, તમારો સાહેબ હોય તો વપરા, દોધા હોય તો વપરા. અમને રોજ ના પાડે છે કે તમારે અહીંયા આવવાની જરૂર નથી. એટલે સરકારે અહીંયાને રાખ્યા કે અમને રાખ્યા, એટલે અમને સરકારને કહો છો અમને અહીંની દબા પાડી જઈએ. ઘર બાર છોકરો લઈને અમે થરાદમાં કલેક્ટરમાં બેસી જવાના છો. ઓકે. આપણું નામ? આપણું નામ રાધાભાઈ ગલાભાઈ રોમપુરા.